নাম বলো, আমরা কবি পর দিচ্ছেন કબીર સાહેબે પોતાને રમાનંદના બાળક શિષ્યની બાળક કીધો, મારા ગુરુ આગળ હું બાળક છું. જીસી કહેતા ભાઈ સાહેબ નો કોઈ બાપ નહીં તો સાહેબ કોણ? સાહેબ કોણ? આ કબીર સાહેબ. સાહેબ એટલે આ દુનિયાનો ધણી જેને કહેવાય. સદગુરુ કબીર સાહેબ રામ શબ્દ નો ઉચ્ચારણ નતા કરતા, આત્મ જ્ઞાન થયા પછી એની પહેલા બધા ભજન રામ શબ્દ થી ઉચ્ચારણ કર્યા. અને સાહેબ ગણીને કોઈ ખૂબ વાલો હોય કબીર સાહેબ ને તો એ કોણ છે? ભગવાન થી પણ વાલો કબીર સાહેબ ને એ કોણ? તો એનો સાધુ. કબીર સાહેબ નો સાધુ એને પરમાત્મા કરતો પણ વાલો. એની એક એક વાણી સાધુ ને ચેતિયા કહત કબીરા સુન ભાઈ સાધુ. આટલી ચિંતા કબીર સાહેબ કરતા પોતાના સાધુ જગત ને નહીં કીધું. કબીર સાહેબ કોઈ જગત ને કીધું નથી, પોતાના સાધુ ને કીધી. પોતાના સાધુ ને એમ કે છે કે મારા શિષ્ય ના રૂપ માં તું આવ્યો હોય તો એના પર ધાક લગાવવા દેતો નહીં. એક વાર મારા જેવો ધન લોભી કબીર સાહેબ ને કહેવા ગયા કે સાહેબ તમારે કોઈ ઈચ્છા હોય તમારી કોઈ જરૂર હોય તો અમને કહેજો. કબીર સાહેબે કીધું ભાઈ કઈ